ખેડામાં શિવજીની યાત્રા પર પથ્થરમારો પથ્થરમારાની ઘટનામાં ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઈ। મુસ્લિમ ફરિયાદીએ હિન્દુના ટોળા સામે ફરિયાદ નોંધાવી તો સામે હિન્દુ ફરિયાદીએ 17 મુસ્લિમોના નામજોગ ફરિયાદ નોંધાવી છે અને 50 લોકોના ટોળા સામે પણ પોલીસ ફરિયાદ। સમગ્ર ઠાસરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। પોલીસે રાતભર વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ કર્યું। ઠાસરા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી। સમગ્ર ઘટના મુદ્દે પોલીસે 8 લોકોને રાઉન્ડઅપ પણ કર્યા છે। राउंडअप करायला लोकोनी रातभर पूछपरछ चाली। गई काले शिवजीनी यात्रा पर थयो हतो पत्थरमारो। तो ठासरा खाते पत्थरमाराની ઘટના બની હતી જેમાં ગઈકાલે અમાસ હતી અને જે માટે જ શિવજીની શોભાયાત્રા નીકળી હતી જેના ઉપર પત્થરમારો કરવામાં આવ્યો ત્યારે ટોટલ 3 ફરિયાદ નોંધાઈ છે। करुणेश अमारी साथे जोड़ाई गया छे। करुणेश, गई काले पत्थरमारो थयो हतो, आजे ठासरा मां खास केवो माहोल जोवा मळी रह्यो छे? शुं अत्यार सुधी कोईनी धरपकड़ करवामां आवी छे के केम? જી બિલકુલ, તો જે રીતે ગઈકાલની આ સમગ્ર ઘટના હતી, આ સમગ્ર ઘટના બાદ અહીં આગળ એટલે કે ઠાસરા પંથકની અંદર વિસ્તારની અંદર જે માહોલ હતો, માહોલ ખૂબ જ ગરમાઈ ગયો હતો। પરંતુ હાલ જે પોલીસ છે એ પોલીસે ગઈકાલથી જ સ્થિતિને કાબુ કરી હતી અને આખા જિલ્લાની જે પોલીસ છે એ પોલીસ અહીં આગળ ખડકી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસનો બંદોબસ્ત છે, ગઈકાલથી અત્યાર સુધી એ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। અત્યારે પહેલા તો આ સ્થળના આપણે દ્રશ્યો બતાવી દઉં કે આ એ જ જગ્યા છે કે જે જગ્યા ઉપર આ જે ઘટના બની હતી અને અત્યારે આપ જોઈ શકો છો તે રીતે અત્યારે એ જ સ્થળ ઉપર પોલીસનો બંદોબસ્ત અને સાથે સાથે એસપી ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા પણ અહીંયા પહોંચી ગયા છે અને તેઓ પણ અત્યારે તમામ જે પોલીસ અધિકારીઓ છે તેમની સાથે અત્યારે વાતચીત કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ગઈકાલે જે આખી ઘટના બની હતી એ ઘટનામાં ગઈકાલે રાત્રિ દરમિયાન 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઠાસરા પોલીસ મથક ખાતે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ફરિયાદમાં મુસ્લિમ ફરિયાદીએ 1500 હિન્દુઓના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ હિન્દુ ફરિયાદીએ 17 મુસ્લિમ લોકોના નામજોગ અને અન્ય 50 મુસ્લિમ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી છે। તો અન્ય જે ત્રીજી ફરિયાદ છે, ત્રીજી ફરિયાદ ઠાસરા પોલીસ મથકના પોલીસ કર્મચારીએ પોલીસ પર પથ્થરમારો કરીને સરકારી કામગીરીમાં દખલ કરનાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં 4 જે શખ્સો છે તેમના નામજોગ અને અન્ય બીજા 70ના ટોળા સામે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। આમ ગઈકાલની જે આખી સમગ્ર ઘટના બની હતી તેમાં ઘટનામાં કુલ 3 ફરિયાદ નોંધાઈ છે અને આ સાથે જે પ્રકારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રકારે 8 લોકોને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે અને આ રાઉન્ડઅપ કરીને આ તમામ લોકોની હાલ પૂછતાછ ચાલી રહી છે। હજુ કેટલા લોકો આમાં સંડોવાયેલા હતા, કેટલા લોકો દ્વારા આ પથ્થરમારો કરીને જે શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તે લોકોને અત્યારે પોલીસ શોધી રહી છે અને તેવા લોકોને પોલીસ હજુ રાઉન્ડઅપ કરશે અને આગળ વધુ પૂછતાછ હાથ કરશે। ત્યારે અત્યારની જો પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે શાંતિપૂર્ણ માહોલ અત્યારે ઠાસરા નગર વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે। જે જનજીવન છે રાબેતા મુજબ શરૂ થઈ રહ્યું છે। તમામ જે અત્યારે લોકોની અવર જવર આપ જોઈ શકો છો કે લોકો પણ અત્યારે મુક્ત રીતે હરી ફરી રહ્યા છે અને જે પોલીસ બંદોબસ્ત છે એ પોલીસ બંદોબસ્ત સમગ્ર આ ઠાસરા નગરમાં ગોઠવી દેવામાં આવ્યો છે, જેને લઈને અત્યારે તમામ જે લોકો છે એ મુક્ત રીતે અવર જવર કરી રહ્યા છે। બિલકુલ, આભાર કરુણેશ તમામ વિગતો માટે। વધુ અપડેટ માટે આપના સંપર્કમાં રહીશું।